नमस्कार मित्रों, स्वागत है आपनो आपड़े यूट्यूब चैनल वीएस एजुकेशन में। तो मित्रों, गुजराती साहित्य की सफरे ही नवा नवा साहित्यकारों समझता जी रबर प्राचीन युग की चर्चा कर लेती है। मध्यकालीन युग जो नरसिंह युग जो रबर आरोहार आपड़े नर्मद युग पर जो, तो हवे आज थी आपड़े एक नवा युग की शुरुआत करी એટલે કે આપણો ગોવર્ધન યુગ અથવા એને કહી શકીએ આપણે સાક્ષર યુગ, કેમ કે મોટા ભાગના સાહિત્યકારો આપણને સાક્ષર સાહિત્યકાર હોય તો ગોવર્ધન યુગમાં, એટલે જ આપણે એને કીધું સાક્ષર યુગ। પણ પહેલા સાહિત્યકાર ક્યાં? ગોવર્ધન રામ, એટલે આપણે એને કહી ગોવર્ધન યુગ અથવા સાક્ષર યુગ। બરોબર, તો ભણવા હે ગોવર્ધન રામ માધવરામ ત્રિપાઠી। નામ બોલતા જ આપણને ખબર પડે કે સરસ્વતી ચંદ્ર નામની કૃતિ જે કોણે લખી હોય તો એ આપણા ગોવર્ધન રામ માધવરામ ત્રિપાઠી। અને ખબર છે આપણને કે જે કૃતિને પૂરા કરતા ગોવર્ધન રામ ત્રિપાઠીને 19 વર્ષ થયા હતા અને 1800 જેટલા પેજમાં આ કૃતિ લખાયેલી, તેની ચર્ચા આપણે આગળ પાર્ટ 2 માં કરી। પણ પાર્ટ 1 માં તેમણે જીવનમાં કેવી કેવી જગ્યાએ ક્યાં ક્યાં સભ્યો રહ્યા અને જીવનમાં પોતાના પત્ની પુત્રની યાદમાં કઈ કઈ કૃતિઓ લેખી, એની આપણે આ લેક્ચરમાં ટૂંકમાં જીવનની આપણે બધી વાતો કરી। અને પાર્ટ 2 માં આપણે જોઈ કે તેમની કૃતિઓ કઈ કઈ છે અને હારોહાર સરસ્વતી ચંદ્ર નામની કૃતિને પણ એકદમ ડિટેલમાં આપણે ભણવી પડે। તો જોઈ આપણા ગોવર્ધન રામ ત્રિપાઠીનો જન્મ થાય છે 1855 માં અને અવસાન થાય છે 1907 માં। જન્મ સ્થળ હોય છે નડિયાદ। બરોબર, ખાસ કરીને બરોબર નડિયાદ, ત્યારબાદ માતા તો કે શિવકાશી, પિતા તો કે માધવ રામ। નડિયાદ પણ જિલ્લો પૂછાય તો ખેડા, બરોબર, એ પણ આપણને યાદ હોવું જોઈએ, નડિયાદ જેવી જિલ્લો નથી। બરોબર, ત્યારબાદ પિતા માધવરામ, માતા શિવકાશી, ઉપનામ ક્યાં ક્યાં જોયેલી તો કે પંડિત યુગના પુરોધા હે, ભાઈ પંડિત યુગના પુરોધા હે, સાક્ષર વર્ય હે, ખૂબ જ સાક્ષર, ખૂબ જ જ્ઞાન પ્રાપ્ત કરેલું હે, સાક્ષરતમ, ખૂબ જ જ્ઞાની હે, જગત સાક્ષર હે। આ તો ભાઈ આ તો ખાલી સાક્ષર નથી, આ તો જગત સાક્ષર છે, જગતનું બધું જ્ઞાન મેળવેલું હોય એવું કોણે કીધું તો કે આપણા નાના લાલ દલપતરામ ત્રવાણી। બરાબર, ત્યારબાદ ગુંજણ કીધું, એ પણ કોણે કીધું? નાના લાલ। તો આ ઉપનામ પણ આપણે આપણી પરીક્ષામાં પૂછાય તો આપણે યાદ રાખવા પડે। આગળ જોઈ અમદાવાદમાં યોજાયેલ ગુજરાતી સાહિત્ય અધિવેશન પરિષદના પણ પ્રમુખ હતા। યાદ રાખવાનું, અમદાવાદમાં યોજાયેલ ગુજરાતી સાહિત્ય અધિવેશન પરિષદના પણ આપણા ગોવર્ધન રામ પ્રમુખ હતા। આરોહાર 1902 માં યોજાયેલ અમદાવાદમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ INC ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અધિવેશનના પણ એક મહત્વના તો કે શું હતા? સભ્ય હતા। યાદ રાખવાનું, અમદાવાદમાં યોજાયેલ જે આપણા ગુજરાતી સાહિત્યના અલગ અલગ અધિવેશન થતા હોય, બરાબર, ગુજરાતી ભાષાને આપણે કેવી રીતે આગળ વધારી એના અલગ અલગ અધિવેશન થતા હોય, બરાબર, તો એ અધિવેશનના પણ શું રહેતા? પ્રમુખ રહેતા, બરાબર, ખાસ યાદ રાખવાનું। ત્યારબાદ 1902 માં આપણને ખબર કે 1885 માં બરોબર એઓ હ્યુમ દ્વારા કોંગ્રેસની સ્થાપના કરવામાં આવી। ત્યારબાદ અલગ અલગ ભારતના સ્થળોએ બરાબર ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ નું અધિવેશન યોજાતા, તેમાં 1902 માં આપણને ખબર કે અમદાવાદમાં પણ કોંગ્રેસનું ખાસ અધિવેશન યોજાણ હતું, તે સમયે નામ શું હતું? ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પણ શું તો કે મહત્વના સભ્ય હતા। યાદ રાખવાનું, પત્નીના અવસાન સમયે, યાદ રાખવાનું, પત્નીના અવસાન વખતે સ્નેહ મુદ્રા નામની કૃતિ લખી, બરાબર, યાદ રાખશો, પત્નીના અવસાન સમયે સ્નેહ મુદ્રા નામની કૃતિ પર લેખી, પુત્રીની યાદમાં લીલાવતીની જીવનકલા
નામની પુત્રી પર લખી લીલાવતી કોણ એમની દીકરીનું નામ તેમની પુત્રીનું નામ બરોબર પત્નીની યાદમાં કઈ કૃતિ સ્નેહ મુદ્રા અને પુત્રની યાદમાં કઈ કૃતિ તો કે લીલાવતીની જીવન કલા તો કે નડિયાદ ખાતે આવેલા નિવાસ સ્થાને ગોવર્ધન નડિયાદ ખાતે જ્યાં તેમનું નિવાસ સ્થાન આવેલું છે એટલે કે જ્યાં તેઓ જન્મતા તેને આજની તારીખમાં શું કહેવાય છે ગોવર્ધન રામ સ્મૃતિ મંદિર તે વિસ્તારને ખાસ યાદ રાખવાનું બરોબર નડિયાદ ખાતે આવેલા તેમના નિવાસ સ્થાનને ગોવર્ધન રામ સ્મૃતિ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારબાદ તેમણે દયારામનો અક્ષરદેહ નામની કૃતિ દયારામ ભુલાઈની એકદમ ડિટેલમાં આપણે અભ્યાસ કર્યો હોય બરાબર દયારામનો અક્ષરદેહ અને ક્લાસિકલ પોએટ્સ ઓફ ગુજરાત બરાબર ને અંગ્રેજી ભાષામાં લખી હતી યાદ રાખો ગોવર્ધન રામ ત્રિપાઠીની અંગ્રેજી કૃતિ કઈ તો આપણને ખબર હોવી જોઈએ કઈ કઈ દયારામનો અક્ષરદેહ અને ક્લાસિકલ પોએટ્સ ઓફ ગુજરાત પોએટ્સ ઓફ ગુજરાત આ બે કૃતિ આપણા ગોવર્ધન રામ માધવરામ ત્રિપાઠી અંગ્રેજીમાં લખી ત્યારબાદ આગળ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે કે ભારત સરકાર દ્વારા તેમની યાદમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી બરોબર જેનું આનંદીબેન પટેલે આ ટિકિટનું વિમોચન કર્યું હતું યાદ રાખજો ભારત સરકાર દ્વારા નીચેનામાંથી કયા સાહિત્યકારની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી તો કે આપણા ગોવર્ધન રામ માધવરામ ત્રિપાઠી જેનું વિમોચન કોણે કર્યું હતું તો કે આનંદીબેન પટેલ પણ વિમોચન ક્યાં કર્યું હતું તો કે ગાંધીનગર બરોબર ફરીથી એકવાર ક્વિક રિવાઇઝ કરી લઈ જન્મ થાય છે નડિયાદમાં માતા છે શિવ કાશી અને પિતા માધવરામ ઉપનામ ક્યાં ક્યાં કોણે આપ્યા તો કે પંડિત યુગના પુરોધા છે સાક્ષર વર્ય છે સાક્ષરતમ છે જગત સાક્ષર અને ગુંજન આવું કોણે કીધું આપણા નાનાલાલ દલપતરામ ત્રવાડી અને ખાસ અમદાવાદમાં યોજાયેલા ગુજરાતી સાહિત્ય અધિવેશનના પણ પ્રમુખ હતા અને 1902માં યોજાયેલ અમદાવાદમાં આઈએનસી અધિવેશનના પણ એક મહત્વના સભ્ય હતા અને ખાસ કરીને પત્નીના અવસાન સમયે સ્નેહ મુદ્રા નામની કૃતિ લખી બરોબર પત્નીના અવસાન સમયે કઈ કૃતિ સ્નેહ મુદ્રા અને પુત્રીના અવસાન સમયે લીલાવતીની જીવન કલા અને ખાસ નડિયાદ ખાતે આવેલા તેમના નિવાસ સ્થાનને શું કહે આજે ગોવર્ધન રામ સ્મૃતિ મંદિર તેમણે દયારામનો અક્ષરદેહ અને ક્લાસિકલ પોઇન્ટ્સ ઓફ ગુજરાત નામની કૃતિ અંગ્રેજીમાં લખી એટલે ભારત સરકાર દ્વારા તેમની યાદમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી અને તેનું વિમોચન આનંદીબેન પટેલે કર્યું હતું આપણા મુખ્યમંત્રી ગુજરાતના સૌ પ્રથમ મહિલા મુખ્યમંત્રી જો કઈ હોય તો આપણા આનંદીબેન પટેલ બરોબર તેમણે કર્યું હતું વિમોચન ક્યાં ગાંધીનગર તો મિત્રો આવા આપણા ગોવર્ધન રામ માધવરામ ત્રિપાઠીનો આપણે પાર્ટ વન જોયો પાર્ટ ટુમાં આપણે તેમની કૃતિ એટલે કે મેઇન કહેવાય તો કે સરસ્વતી ચંદ્ર જોવી અને હારોહાર તેમની અન્ય કૃતિની ચર્ચા પણ આપણે પાર્ટ ટુમાં કરી તો જુઓ મિત્રો પાર્ટ ટુ